ફ્રેન્ડ્સ, ચેતનાની રસોઈને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો અને બેલ આઇકન દબાવજો લેટેસ્ટ વિડીયો માટે. હાય ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ ચેતનાની રસોઈ. આજે આપણે બનાવશું દાળ ખીચડી. દાળ ખીચડી એ ખીચડીનું બીજું વર્ઝન છે. એમાં બધા સેમ ઇન્ગ્રીડિયન્ટ હોય છે, પણ જે આપણે એનો તડકો લગાડીએ છીએ એટલે કે વઘાર કરીએ છીએ એના કારણે દાળ ખીચડી કહેવાય છે. તો એના ઇન્ગ્રીડિયન્ટ આપણે જોઈ લઈએ. અહીંયા ઘડી મેં 1 કપ મિક્સ દાળ લીધી છે અને એની સામે 1 કપ ચોખા લીધા છે. જે માપે તમે ચોખા લો એ જ માપે તમારે દાળ લેવાની છે. દાળની અંદર મેં તુવેરની દાળ અને મગની મોગર દાળ લીધી છે અને 1 થી 2 ચમચી જેટલી મસૂરની દાળ લીધી છે. તુવેરની દાળ અને મોગરની દાળનું માપ સરખું છે અને બાકીની 2 ચમચી જેટલી મસૂરની દાળ છે. 2 ટમાટર ચોપ કરી લીધા છે, 2 ઓનિયન ચોપ કર્યા છે, ચોપ કોથમીર છે, સૂકા લાલ મરચાં છે, લીલા મરચાં, આદુ, લસણની પેસ્ટ, ધાણા જીરું, મરચું, હળદર, ગરમ મસાલો, મીઠું, જીરું, રાઈ, હિંગ, મીઠો લીમડો છે. તો સૌથી પહેલા આપણે દાળ બાફવા મૂકી દઈશું, એને આપણે અલગ બાફીશું અને ચોખાને પણ આપણે અલગ કૂક કરીશું. આપણે અત્યારે રેગ્યુલર ચોખા લીધા છે, તમે અહીંયા બાસમતી ચોખા લઈ શકો છો. તો આપણે જે ચોખા છે એને પલાળી લીધા હતા અને એને ધોઈને રેડી કરી લીધા છે. હવે એમાં પાણી અને મીઠું નાખીને કૂક કરવા રાખી દેશું. આપણે ચોખામાં પાણી લઈ લીધું છે, એની અંદર આપણે મીઠું એડ કરી દેશું થોડુંક. ને હવે આપણે એને બાજુના ગેસ ઉપર શિફ્ટ કરી દેશું. અહીંયા ઘડી આપણે દાળને કુકરમાં મૂકી દેશું. આપણે 1 કપ દાળ પલાળી હતી પણ એ પલળીને ડબલ થઈ ગઈ છે, એટલે તમને એમ લાગે કે દાળ વધારે છે, એવું નથી. દાળ અને ચોખાનું માપ આપણે સરખું જ લેવાનું છે. અહીંયા ઘડી જો તમને અલગ રીતે ન બાફવું હોય દાળ અને ચોખાને, તો તમે સાથે રેગ્યુલર ખીચડી કરતા હોય એ રીતે પણ કરી શકો છો. આમાં આપણે થોડી હળદર એડ કરીશું, 5 ચમચી, અને 5 ચમચી મીઠું રાખી દઈશું. હલાવી દઈશું એને આપણે. થોડું પાણી એડ કર્યું છે. કુકરને આપણે બંધ કરી દઈશું. એને આપણે ફૂલ ગેસ ઉપર 2 થી 3 સિટી થવા દઈશું. આપણી દાળ બફાઈ છે અને ચોખા પણ આપણે કૂક કરવા રાખી દીધા છે, તો ત્યાં સુધી આપણે એક બાજુ તડકો રેડી કરી લેશું. એમાં આપણે હમણાં તેલ લેશું અને જ્યારે દાળ ખીચડી રેડી થઈ જશે ત્યારે આપણે ઘી લેશું. અહીંયા મેં 2 ટેબલસ્પૂન તેલ લીધું છે. તેલ આપણું થઈ જાય એટલે આપણે એમાં 1 ટીસ્પૂન જેટલું જીરું એડ કરી દઈશું. એની અંદર આપણે 1 સૂકું મરચું એડ કરીશું, 1 ટીસ્પૂન જેટલું લીલું મરચું એડ કરીશું. એને મેં અધકતરું રાખ્યું છે. આદુની પેસ્ટ 1 ટીસ્પૂન, લસણની પેસ્ટ 1 ટીસ્પૂન, લીમડાના પાન એડ કરી દઈશું 4-5. હલાવી દઈશું થોડું. હવે આપણે ચોપ ઓનિયન એડ કરી દઈશું એમાં. ઓનિયન ગુલાબી થાય ત્યાં સુધી શેકવા દઈશું. આપણે સાઈડના કેસ ઉપર રાઈસ કૂક કરવા રાખ્યા છે, એને પણ આપણે જોતા રહેશું અને આ સાઈડે આપણે દાળને પણ જોતા રહેશું. એની સીટી વાગે એટલે ગેસ ઓફ કરી દઈશું. ઓનિયન થોડા ટ્રાન્સપરન્ટ થયા છે ગુલાબી કલરના, હજી આપણે શેકાવા દઈશું થોડા. હવે આપણે એમાં ટામેટું એડ કરી દઈશું. અહીંયા ઘડી મેં 2 ટામેટાને ચોપ કરી લીધા છે. હમણાં આપણે મીઠું એડ કરી દઈશું. અહીંયા ઘડી
આપણે જે આ તડકો કરીએ છીએ, વઘાર લીધો છે આપણે, એના ભાગનું જ મીઠું લેવાનું છે. આપણે ખીચડીમાં જ્યારે દાળ બાફી છે ત્યાં પણ આપણે મીઠું લીધું છે, અને ચોખા બાફવા રાખ્યા છે ત્યાં પણ આપણે મીઠું લીધું છે. એટલે અહીંયા વળી એ રીતે સાચવીને મીઠું નાખવાનું છે. ચોખા આપણા કૂક થઈ ગયા છે, એમાંથી આપણે પાણી નિતારી લઈશું. આ રીતે અહીંયા ઘડી ટામેટા આપણા સંતરાઈ જવા આવ્યા છે, એમાં બાકીના મસાલા કરી લઈશું. એક ટીસ્પૂન ધાણા જીરું પાવડર એડ કરીશું, લાલ મરચું પાવડર 1.5 ટીસ્પૂન જેટલું એડ કરીશું. તમે તીખું ખાતા હોય એ રીતે તમે લઈ શકો છો. 5 ચમચીથી થોડીક વધારે હળદર લઈશું. ગરમ મસાલો 1 ટીસ્પૂન, હિંગ એડ કરી દઈશું થોડી, 5 ચમચી જેટલી. હલાવી લઈશું બધું. મીઠું આપણે પહેલાં લઈ લીધું છે એટલે એ નથી નાખવાનું. થોડી કોથમીર એડ કરી દઈશું. હવે આપણે આને ગેસ ઓફ કરીને ઢાંકી દઈશું. જ્યારે આપણી દાળ રેડી થઈ જશે ત્યારે આપણે બાકીની પ્રોસીજર કરશું. અહીંયા કડી આપણી દાળ સરસ બફાઈને રેડી થઈ ગઈ છે, આપણા રાઈસ પણ કૂક થઈ ગયેલા છે. હવે આપણે બધું મિક્સ કરી દઈશું. હવે આપણે આની અંદર દાળ એડ કરી દઈશું, એની અંદર આપણે રાઈસ પણ એડ કરી દઈશું. દાળ ખીચડી આપણી મિક્સ થઈ ગઈ છે અને રેડી પણ થઈ ગઈ છે. હવે આપણે ઘીનો વઘાર કરી લઈશું. ઉપર ખીચડી છે એટલે ઘીનો વઘાર જરૂરી છે. જે આપણે સાદો તડકો લગાડ્યો હતો તેલમાં, હવે ઘીનો તડકો લગાડશું આપણે. અહીંયા ઘડી મેં 2 ટેબલસ્પૂન જેટલું ઘી લઈ લીધું છે. ઘીની અંદર આપણે થઈ જાય એટલે જીરું એડ કરશું 1 ટીસ્પૂન જેટલું, લાલ આખું મરચું એડ કરશું, મીઠા લીમડાના પાન એડ કરશું 1 ટીસ્પૂન, લસણની પેસ્ટ એડ કરીશું, હિંગ એડ કરીશું 1/2 ટીસ્પૂન જેટલી, લાલ મરચું પાવડર એડ કરીશું 1 ટીસ્પૂન જેટલો, અને થોડી કોથમીર એડ કરીશું. ગેસ ઓફ કરી દઈશું. વઘારને આપણે ખીચડીમાં લઈ લઈશું. તો રેડી છે ફ્રેન્ડ્સ દાળ ખીચડી. હવે આપણે એને સર્વિંગ બોલમાં લઈ લઈશું. તો રેડી છે ફ્રેન્ડ્સ દાળ ખીચડી. તમે પણ જરૂરથી ટ્રાય કરજો. તમને મારી રેસીપી પસંદ આવી હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો.